साबरकांठा જિલ્લાના તપોદન ફળીમાં મહિલા મંડળ દ્વારા 11મી ભવ્ય ઉજવણી કરવામાં આવી। साबरकांठा જિલ્લાના પ્રાંતિજ તપોદન ફળી ખાતે આવેલ શ્રી કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર ખાતે પણ મહિલા મંડળ દ્વારા કારતક સુદ 11મી લઈને મંદિર ખાતે આવેલ વિશાળ હોલમાં તુલસી વિવાહનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 2 દિવસીય વિધિવત કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પ્રાંતિજ તપોદન ફળી ખાતે રહેતા ધર્મપ્રેમી લોકો ઉપસ્થિત રહ્યા હતા અને તુલસી વિવાહનો લાભ લઈને દર્શન કરી ધન્યતા અનુભવી હતી। જીલ રાવલ, ZSTV, પ્રાંતિજ। જયનીલ જણસારી, પ્રાંતિજ, બ્રહ્માણી ક્લિનિક નામના દવાખાનાથી મારું ક્લિનિક લગભગ છેલ્લા 12 વર્ષથી પ્રાંતિજ ગામના તમામ દર્દીઓ માટે સારવારનું એક કેન્દ્રનું મુકામ છે અને છેલ્લા 12 વર્ષથી હું અહીંયા પ્રાંતિજમાં લગભગ મેઇન બજારમાં અહીંયા એક ડૉક્ટર તરીકે દરેક દર્દીને સેવા આપી રહ્યો છું। આવનારા નવા વર્ષ અને દિવાળી પર્વ નિમિત્તે તમામ પ્રાંતિજ તાલુકાના અને પ્રાંતિજ નગરજનોને દિવાળી તથા નૂતન વર્ષના સર્વેને નૂતન વર્ષ અભિનંદન। છેલ્લા 2-1 વર્ષથી દરેક વ્યક્તિ કોરોનાનો કપરો કાળ સહન કરી રહ્યો છે અને એ કોરોનામાંથી લગભગ તમામ ઘર અથવા તો હું કહું ત્યાં સુધી કોઈ પણ વ્યક્તિ બાકી રહ્યું નથી અને એ આઘાત ખૂબ જ ગહેરો અને અમે એકદમ નજીકથી અનુભવેલો છે। આ કાળ જલ્દીથી પૂરો થાય અને આગળ હજી કોરોના પૂરો થયો નથી એટલે તમામ વ્યક્તિઓએ બેફામ થઈને ફરવાની જરૂર છે નહીં। માસ્ક અને 2 ગજની દૂરી જે સરકારશ્રીએ મંત્ર આપેલો છે તેનું સર્વે હજુ પણ પાલન કરવાની જરૂર છે અને આપણે આ કોરોનાને હંમેશ માટે ખતમ કરવો એ આપણી જવાબદારી છે। અસ્તુ। અશોક પરમાર, આજે ZSTV માધ્યમથી સર્વે કોમના લોકોને દિવાળી અને નવા વર્ષની શુભેચ્છા પાઠવું છું। સાથે છેલ્લા 2 વર્ષ આપણે બધા આરોગ્યની રીતે એટલે કોવિડના કારણે ઘણા બધા આપણે દુઃખી થયા, ડિસ્ટર્બ થયા, પણ આ વર્ષ આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે જે વ્યક્તિઓની રોજગારી અથવા જેના ધંધા જે પડી ભાગ્યા છે અથવા તો રોજગારી બંધ થઈ છે એવા લોકોની રોજગારી ફરી ચાલુ થાય, પગભર થાય, પોતાના ઘર માટેની જે લોકોની જે ઈચ્છા હોય બધી પૂરી કરી શકે એવું ભગવાનને આપણે પ્રાર્થના કરીએ। અમારું જે આ સર્જન ફાઉન્ડેશન સંસ્થા જે છે, પ્રાંતિજમાં અમે બહેનો માટે અહીંયા તાલીમ માટે જીવન કૌશલ્ય તાલીમ કેન્દ્ર ચલાવીએ છીએ। આ સિવાય દર રવિવારે નજીવી ફી લઈ અમે આંખની તપાસ કરીએ છીએ કોમ્પ્યુટર મશીનથી। એની સાથે જે પણ મોતિયા અથવા વેલ અથવા તો નાસુરના જે પણ દર્દીઓ નીકળે છે એ લોકોનું અમે ફ્રી એટલે કે વિનામૂલ્યે ઓપરેશન કરાવી આપીએ છીએ। બીજું, અમે શિયાળામાં એટલે કે અત્યારે ઓક્ટોબરથી અમે આખા સાબરકાંઠા અને અરવલ્લીમાં લગભગ 25 જેટલા નેત્ર નિદાન સારવાર કેમ્પ વિનામૂલ્યે અમે કરવાના છીએ। એટલે અમારી જે આ બધી કામગીરી છે એમાં પ્રાંતિજ ખાતે જે અમે આ સેન્ટર અહીંયા ચલાવીએ છીએ આંખનું, એમાં દરેક જનતા અથવા જે જરૂરિયાતવાળા વ્યક્તિઓને વિનંતી કરું કે તેઓ આ કેન્દ્રનો લાભ લે। સાથે છેલ્લા દરેકને આ નવું આવનારું નવું વર્ષ દિવાળી એના માટે શુભેચ્છા પાઠવું છું। દરેકનું નવું વર્ષ સારું જાય, સુખમય જાય
આરોગ્યની રીતે અને સંપત્તિની રીતે પણ સુખી થાય એવી ભગવાનને પ્રાર્થના સાથે સર્વેને નવા વર્ષના હેપી ન્યુ યર, હેપી દિવાળી. દીપાવલીની શુભકામનાઓ પાઠવું છું. સમગ્ર જિલ્લાને, સમગ્ર પ્રાંતિજ શહેરના નગરવાસીઓને, મારા વડીલોને દીપાવલીની અને નવા વર્ષની નૂતન વર્ષ અભિનંદન. પ્રભુ આવનાર વર્ષ સુખમય, નિર્ભયુ અને દીર્ઘાયુ બક્ષવાવાળું મળે તેવું પ્રભુ પાસે પ્રાર્થના કરું છું. તથા આપણા માનવંતા પ્રધાનમંત્રીની આગેવાનીમાં દેશ ફરીથી સોને કે ચીડિયા અને પ્રગતિ કરે, ખૂબ ખૂબ પ્રગતિ કરે તેવી પ્રભુ પાસે નવા વર્ષની અપેક્ષા અને પ્રાર્થના કરું છું. ફરીથી તમામને નૂતન વર્ષના અભિનંદન. જય હિન્દ.